શું તમે જાણો છો આજે કેટલા બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે અને તેમના શરીરના અંગો વેચવામાં આવે છે? હાથીને તેના દાંત માટે, ગેંડાને તેના શિંગડા માટે, વાઘ, મગર અને સાપને તેની ચામડી માટે અને કસ્તુરી મૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે. જે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે તેઓને શિકારી કહેવાય છે. વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓની સંખ્યા આપણા દેશમાં ઘટી રહી છે. એવો ભય છે કે તેમના કેટલાક પ્રાણીઓ થોડા જ સમયમાં લુપ્ત થઈ જશે. તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. તેમાંના કેટલાક ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક, રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઘાના છે, ગુજરાતમાં પણ છે, જેમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે કચ્છના અખાતમાં, અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન. આપણે મુખ્ય ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ વિસ્તારમાં કોઈ પ્રાણીનો શિકાર કરી શકે નહીં અને જંગલને હાનિ પહોંચાડી શકતો નથી. શોધી કાઢો એટલે કે અહીંયા તમારે એ કરવાનું છે કે ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો બીજે ક્યાં ક્યાં આવેલા છે તમારે ગોતીને લખવાનું છે. તેની માહિતી એકઠી કરો અને અહેવાલ લખો. ચાલો કાગળનો કૂતરો બનાવીએ. અહીંયા તમે જોઈ શકો છો એ રીતે તમે બનાવી શકો છો. તેના માટે કોઈ જોઈતી વસ્તુ શું છે? તો જાડો કાગળ, પેન્સિલ, કાતર, સ્કેચ પેન. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે તમને સ્વાધ્યાયમાં, તો જ્યાં તમે લખો શબ્દ લખેલું છે એ આપણું સ્વાધ્યાય રહેશે, અને પ્રવૃત્તિ પણ કરવાની છે. એક આ જેમાં તમે બીજું અહીંયા અને ત્રીજું આ, જે તમારે સ્વાધ્યાયમાં લખવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આવજો.